साइट
सात दस सीतेर या तमारो घड़ियो पूरो एवं नथी अवयवी न बनता हो तो तमारे घड़ियो लंबावा कारण के अवयवी अनिश्चित छे એટલે કે એની અસંખ્ય છે એનો કોઈ અંત નથી 60 નો ઘડિયો તમારે આગળ લંબાવો હોય તો 6 6 6 નો ઘડિયો છે તો તમારે 6 10 60 તો તમારે 6 6 ઉમેરતા જવાના કે 60 માં 6 ઉમેરો તો 66 66 માં 6 ઉમેરો તો 72 કોઈ પણ ઘડિયામાં જ્યારે તમારા માયગા હોય એટલા અવયવી ન થાય ત્યારે તમારે જે ઘડિયો હોય એટલા એટલા 4 નો ઘડિયો હોય અને તમારે 40 આવી ગયા હોય એટલે આગળ જોતો હોય તો 4 4 ઉમેરતા જવાના 40 માં 4 ઉમેરો 44 44 માં 4 ઉમેરો 48 તો આ રીતના તમે આગળ છે એ અવયવી લંબાવી શકો છો તો અહીં પહેલા આપણે 12 સુધી 10 સુધી લખી લઈએ પછી એવું લાગશે તો લંબાવશું તમને ખ્યાલ ન આવે કે આમાં કેટલું લંબાવવું તો પછી તમારે અટકાવી દેવાનું અને અવયવી ન બનતા હોય તો આગળ તમારે ઘડીઓ લંબાવવાનું તો જો 6 એકા 6 6 બે 12 6 3 18 6 4 24 6 5 30 6 6 36 6 7 42 36 8 5 40 8 6 48 8 7 56 8 8 64 8 9 72 8 10 80 હવે આપણે જોઈ લઈએ આમાં ત્રણ અવયવી નીકળે છે તો નીકળી જતો હોય તો નતર પછી આપણે ઘડીઓ લંબાવવાનો હવે અહીં આપણે પહેલો અવયવી નીકળશે 24 અલગ પેનથી અંડરલાઈન કરવાનો પછી આગળ જોઈએ તો અહીં 30 પછી 36 પછી 42 48 54 60 તો વિદ્યાર્થી મિત્રો અહીં જોઈએ આપણે કે 6 અને 8 ના ઘડિયામાં જોઈએ તો અહીં તમારે અવયવ છે અત્યારે અવયવી આગળ જોતા જઈએ કે 48 બીજો 48 જોઈએ અહીંયા જોઈએ 24 24 48 48 તો હવે આપણે જોઈએ 54 અને 60 તો અહીં 48 થી 56 64 72 ને 80 તો આપણને એવું લાગે છે કે આપણે 6 નો ઘડિયો વધારવો પડશે તો અહીંયા 60 માં 6 ઉમેરો 66 66 માં 6 ઉમેરો 72 72 માં 6 ઉમેરો 73 74 75 76 77 78 પછી ડોટ્સ ડોટ્સ કરી નાખવાના બરાબર તો હવે જોઈએ નીકળી જાય છે તો કે હા 72 અને 72 તો પછી આપણે ઘડિયો લંબાવવાનો નહીં તો પછી હવે આપણે લખવાનું પ્રથમ ત્રણ સામાન્ય અવયવી પ્રથમ ત્રણ સામાન્ય અવયવી કયા કયા નીકળ્યા 24 48 અને 72 તો વિદ્યાર્થી મિત્રો સેમ અવયવ કરી છીરી પણ એમાં આપણે અવયવની સંખ્યા નિશ્ચિત છે એ લખવાની અને અહીંયા અવયવી એટલે તમારે ઘડિયો લખવાનો અને ત્રીજો અવયવી નહોતો થતો એટલે મેં 6 નો ઘડિયો લંબાવ્યો તો હવે દાખલા નંબર 2 12 અને 18 તો આપણે લખશું 12 ના અવયવી આ 12 નો ઘડિયો પણ આપણે 10 સુધી દર્શાવશું 12 એકા 12 12 2 24 12 3 36 12 4 48 12 5 60 12 6 72 12 7 84 12 8 96 12 9 108 12 10 120 પછી આવશે 18 ના અવયવી એટલે આપણે કયો ઘડિયો 18 નો ઘડિયો લખવાનો 120 થી વધે નહીં એટલે એવું લાગે તો પછી આપણે લંબાવવાનું ન થાય તો 18 એકા 18 18 બે 36 18 3 54 18 4 72 18 5 90 18 6 108 18 7 126 અને 18 8 144 હવે જોઈ લઈએ ન નીકળે તો પછી આપણે આગળ લંબાવશું તો પહેલું આપણે 36 36 પછી 36 પછી તમારો આવશે અહીંયા જોઈએ 18 એક 18 72 72 108 108 ત્રણ નીકળી ગયા એનો મતલબ ઘડિયો લંબાવવાની જરૂર નથી તો પ્રથમ ત્રણ સામાન્ય અવયવી થશે
प्रथम त्रण सामान्य अवयवी अठार सॉरी छत्रीस बोतेर अने एक सौ आठ તો વિદ્યાર્થી મિત્રો જે રીતના આપણે અહીં અવયવી કર્યા છે ફરી એકવાર આપણે સમજી લઈએ કે આપેલ અંકનો ઘડિયો લખવાનો અને બે અવયવી કીધા હોય કે ત્રણ અવયવી કીધા હોય જો એ મળી જતા હોય તો ઘડિયો ત્યાં સુધી રાખવાનો અને ન મળે તો આપણે ઘડિયો આગળ લંબાવવાનો જે રીતના આ રીતના બે અંક છે ને અવયવમાં કેમ બે હતા અને ત્રણમાં સામાન્ય અવયવ કાઢ્યા હતા એ રીતના અવયવીમાં પણ બે સંખ્યા છે અને ત્રણ સંખ્યા પણ હોય તો તમારે શું કરવાનું ત્રણેય સંખ્યા લખવાની અને ત્રણેયના કોમન કાઢવાના ફરી એક વાર રિપીટ કોઈ પણ બે ના નહીં ચાલે ત્રણ સંખ્યા હોય તો તમારે ત્રણેયમાં કોમન નીકળતા હોય એ જ કોમન કાઢવાના વિદ્યાર્થી મિત્રો દરેક વિદ્યાર્થીએ પોતપોતાની પી બુકમાં સાથે 3.4 પ્રશ્ન આપણે 1 2 અને 3 કમ્પ્લીટ કર્યા છે તો એ દરેક વિદ્યાર્થીએ વ્યવસ્થિત પી બુકમાં ભરવાના રહેશે થેન્ક યુ